તિલકવાડા તાલુકા વાડિયા કાલાઘોડા ગામે ગત રોજ રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ ઘર નજીક બંધાયેલી એક વર્ષીય વાછરડીનું શિકાર કરી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મૂકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય એ છે કે તિલકવાડા તાલુકામાં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરતા હોય છે અને અવનવા આવા જંગલી જાનવરો પશુઓ ઉપર હુમલો કરવાની ઘટના પણ બનતી હોય છે। હાલ થોડા સમય પહેલા રોજનાર ગામે અને ત્યારબાદ વંડ ગામ દીપડાએ પાડીનો શિકાર કરી તેની હત્યા કરી હતી। અહીંયા હાલમાં એવી ઘટના બની છે કે વારંવાર દીપડો મને જોવા પડતો છે અને એમાં વાછરડીઓ મળી એક વર્ષની ફાઇન લઈ ગયો છે। કાલની ઘટના છે, કાલે રાતે, આજી રાતે, કાલે જી રાતે, આ ગઈ રાતે, તે કયો જાનવર હતો? દીપડો જ છે। તે વાછરડી મારી ખાધી? હા, વાછરડી। કેટલા વર્ષની હતી? એક વર્ષની। તમે શું કામ કરો છો? ખેતી મજૂરી। ખેતીની મજૂરી? તો આ કયો વિસ્તાર છે? વાડિયા કાળાગોડા। આ ગત રોજ યોજના વાડિયા ગ્રુપ જામ પંચાયતમાં હું નિવાસી વાડિયા ગામનો છું અને અહીંયા ગામમાં ગઈકાલ રાતે દીપડાએ વાછડી પર હુમલો કરવામાં આવ્યો। એ હુમલાની અંદર જ્યારે સાંજે રાતે જોવામાં આવ્યું સવારમાં દૂધ કરવા માટે તો વાછડી નહોતી ભાઈ, રસ્તો હોતા હોતા 200 મીટર દૂર ખેંચી લઈ જઈને વારમાં મારણ કર્યું એને અને એ પશુને હાનિકારક જાનલેવા મારી નાખવામાં આવ્યું। પછી અમે જ્યારે અહીંયા સવારમાં શોધ કરી ત્યાં શોધતા શોધ ત્યાં પહોંચ્યા અને ત્રણ ચાર વાગ્યાના ગાળામાં હશે અંદાજિત। અને આ દીપડો 3-4 દિવસથી વારંવાર રસ્તામાં પણ મળે છે, રોજ સાંજે 7 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી રોજ વારંવાર જોવામાં આવે છે। અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી અરજી લગાવીએ છીએ કે તમે અહીંયા પાંજરું મૂકો અને આને નરભક્ષી જે છે કે પશુપક્ષી છે તો આને પકડી લો, તો અમારે અહીંયા જે ખેતી ગુજરાન કરીએ છીએ, પશુપાલન કરીએ છીએ, એને હાનિકારક થાય ના, અમને ડર લાગે છે, ખેતરમાં જવાતું નથી, રાત્રે વીજળી પણ રાતે આવે છે, ખેતરમાં જવું બી મુશ્કેલ થઈ જાય છે। તો આપ સૌ ડિપાર્ટમેન્ટને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અમે રજૂ કરીએ છીએ કે તમે લોકો આને પિંજરું મૂકી અને બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી આનું અમને નિવારણ લાવી અને અમને સૌ લોકોને શાંતિપૂર્વક જીવન જીવે એવો અમે આશા રાખીએ છીએ।